મિત્રો ધોરણ 8 વિષય સંસ્કૃત તમારો પહેલો લેક્ચર તમારા પુસ્તકની અંદર પહેલી જે વંદનાનો કાવ્ય છે શ્લોક સ્વરૂપે એ આજે હું તમને સમજાવું તમે ધોરણ 6 અને 7 માં પણ આવી રીતે પહેલી અભ્યાસક્રમના પહેલા જ પેજ ઉપર વંદનાનાની કવિતા સમજી ચૂક્યા છો અને એ તમારે અભ્યાસક્રમની અંદર આવે છે આ કવિતા પણ તે કેવી છે કે માં સરસ્વતીને યાદ કરીને એને આ એ દેવી સ્વરૂપ શું છે એ દેવીનું સ્વરૂપ શું છે એનો મહિમા ગવા કોઈ એક વંદના કવિતા છે આપણે તેને વંદન કરીએ સૌથી પહેલા અને આપણે સરસ્વતી દેવીને યાદ કરીએ પહેલો શ્લોક જે છે જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણમામ તવ ચરણો પ્રણામ એટલે માં સરસ્વતીને એને યાદ કરીએ છીએ કહે છે કે જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણમામ એક તારા ચરણોમાં હે ભગવતી દેવી સરસ્વતી જય હો તારો જય હો એવા સુર ભારતી સુરમાં ગાનારી સુર ભારતી એવા તારા ચરણોમાં હું પ્રણામ કરું છું માં સરસ્વતીના ચરણોમાં પ્રણામ કરીએ છીએ એ આપણને શું કહે છે કે એના મુખેથી જે વાણી પ્રસરે છે એને આપણે જય જયકાર કરવાનો કહ્યું છે ત્યાર પછીનો નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી શરણમ તે ગચ્છામ નાદ બ્રહ્મમયી એટલે કે તારા નાદમાંથી બ્રહ્મયુક્ત વાણી જય વાગીશ્વરી વાણીની દેવી તારો જય હો શરણમ તે ગચ્છામ તારા શરણોમાં અમે આવીએ છીએ કોના શરણોમાં જઈએ છીએ માં સરસ્વતીના શરણોમાં કે જેના નાદમાંથી બ્રહ્મમયી વચનો નીકળે છે અને જેની વાણી છે એ જેની વાણી છે એ બ્રહ્મમયી બને હોય છે એ એના શરણોમાં જવાની આપણે વાત કરી છે ત્યાર પછીનો જે શ્લોક છે તમમસી શરણા ત્રિભુવન ધન્યા સુરમુનિ વંદિત ચરણા તમમસી શરણા તારા શરણોમાં હું આવ્યો છું કોના શરણોમાં કે ત્રિભુવન ધન્યા ત્રણેય ભવનમાં જે ધન્ય છે એના શરણોમાં આપણે જઈએ છીએ સુરમુનિ વંદિત ચરણા ઋષિ મુનિઓ પણ જેના ચરણોમાં પ્રણામ કરવા માટે આવે છે જેના આશીર્વાદ લેવા માટે આવે છે એ દેવી સરસ્વતીની ના ચરણોમાં આપણે જવાની વાત કરીએ છીએ તો તવમસી શરણા ત્રિભુવન ધન્યા સુરમુનિ વંદિત ચરણા તવ રસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિ રુચિરા વર્ણા એના પછીની જે પંક્તિ છે તો કહે છે કે નવ રસ મધુરા નવ રસોથી ભરેલી મધુરેની વાણી એ સ્વરૂપે કવિતા મુખરા એ નવો નવ રસોથી ભરેલી કવિતા જેના મુખમાંથી નીકળે છે જેના મુખમાંથી કવિતા નીકળે છે ત્યારે સ્મિત રુચિ રુચિ વર્ણા એના ચહેરા પર સ્મિત છે એની વાણીમાં રુચિ છે એ રુચિથી ભરેલી એ માં સરસ્વતીની આરાધના એ માં સરસ્વતીને યાદ કરવાની વાત કરેલી છે ત્યાર પછીની પંક્તિ છે કે કાશીના ભવો માનસ હંસે ઉદ તુહિન શશિ ધવલે હર જડતા કુરુ બોધિ વિકાસમ સિક્ત પંકજ તનુ વિમોલે આસીના ભગો મન હંસને મારા મન રૂપી મન રૂપી હંસ ઉપર બિરાજમાન હતા આસીના ભગો એટલે કે તું બિરાજમાન હતા મારા મન રૂપી હંસ ઉપર કેવી રીતે તો કે કુંદ તુહીની શશી દવલે કોના કોના જેમ તો કહીશ મોગરાના ફૂલ સમાન બરફ સમાન શશી દવલે એટલે કે ચંદ્રના તીજ સમાન મારા મન ઉપર તું બિરાજમાન થા એ વાત આપણે માં સરસ્વતીને આરાધના કરે છે હર જડતા કુરુ બોધિ વિકાસમ મારા મગજની અંદર દરેક જડતા છે એ વિકાસની બાધા બને છે એને તું હરી લે હર જડતા કુરુ બોધિ વિકાસમ મારા બુદ્ધિના વિકાસમાં જે જડતા રહેલી છે એને તું દૂર કર સિક્ત પંકજ તનુ વિમલે શ્વેત પંકજ એટલે કે શ્વેત રંગના સફેદ રંગના કમળ ઉપર તું બિરાજમાન થા અને મારા મનને તું પાવન કર ત્યાર પછી લતી કલામય જ્ઞાન વિવામય વિના પુસ્તક ધારું લતી કલમય એટલે કે કળીઓનો જે સમૂહ છે ફૂલોનો રળિયાળો સમય છે એ એવું જ્ઞાન જ્ઞાન વિવામય એવું જ્ઞાન મારી અંદર
बराबर ना। वीणा पुस्तक धारण, तू वीणा मने पुस्तक धारण करनारी छे, मने पण एटलु बधु ज्ञान आप के मारे पण वीणा अने पुस्तक समान गणवामां आवे। मती रास्ता नो तव पद कमले अपे कुंठा विष हरिणी, के मती रास्ता नो तव पद कमले એટલે કે હું મતી મારી બુદ્ધિ જે રસ્તો ભૂલી ગઈ છે એ રસ્તા પરથી મને રસ્તો દેખાડ, એ પદ ઉપર મારો પગ મુકા। અપિ કુંઠા વિષરે, તું એવું અઘરામાં અઘરું ઝેર છે એ મારી અંદરથી વિષ કરનારી છે, તું એ મારા અંદરથી એ ઝેર છે એ તું દૂર કર। મિત્રો આ રીતે માં સરસ્વતીની જે આરાધનાની કવિતા છે એ આપણને એક સારું જીવન શીખવાશે, આપણા જીવનનો રાહ કેવી હોય એ આપણને બતાવે છે। એના પર અઘરા શબ્દો અહીંયા બાજુ ઉપર લખેલા છે, એ તમે એના આધારે તમે એનું ભાષાંતર કરી શકો। થેન્ક યુ।